બરડા ડુંગરની તળેટીમાં આવતા ગામોમાં તેમજ નેસ વિસ્તારમાં અવા નવા દીપડાની રજાંડ સામે આવે છે. ત્યારે બરડા પંથકના ખિસ્ત્રી ગામે ગઈકાલે રાત્રે 2 વાગ્યા આસપાસ દીપડાએ કિંમતી ગીર ગાયના વાછરડાનું મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બરડા ડુંગરની તળેટીમાં આવેલ બખરલા, કાટવાણા, ગોઢાણા, બાવળવાવ, ખિસ્ત્રી અને વાછોડા તેમજ માલધારી વસાહતમાં અવા નવા બરડા ડુંગરમાંથી દીપડાઓ ચડી આવે છે અને ખેડૂતો તેમજ માલધારીઓના પશુઓના શિકાર કરે છે, જેથી આ વિસ્તારના ખેડૂતો, પશુપાલકો તેમજ માલધારી સમાજ વન વિભાગ પ્રત્યે ખૂબ જ રોષ વ્યક્ત કરે છે. ત્યારે ગઈકાલે રાત્રે ખિસ્ત્રી ગામે રહેતા રાજશ્રીભાઈ ચરનાભાઈ ચાંચિયાના ઘરમાં ફળિયામાં ગીર ગાય અને તેમનો વાછડો બાંધેલા હતા. તે દરમિયાન રાજશ્રીભાઈના જણાવ્યા મુજબ રાત્રિના 12 વાગ્યા સુધી સૌ પરિવાર જાગતા હતા, પરંતુ ત્યારબાદ રાત્રે 2 વાગ્યાના અરસામાં એક ખૂંખાર દીપડો તેમના ફળિયામાં ચડી આવ્યો હતો અને વાછોડાને ફાડી ખાધો હતો, જેથી ગાયે ભાંભરડા નાખતા રાજશ્રીભાઈ તેમજ તેમનો પરિવાર સફાળો જાગી ગયો હતો અને બેટરીનો પ્રકાશ કરતા દીપડો વાછરાનું મારણ કરી રહેલ નજરે ચડ્યો હતો. ત્યારે હાકલા પડકાર કરતા એ દીપડો ત્યાંથી નાસી ગયો હતો, પરંતુ કમનસીબે આ ગીર ગાયનો વાછરો દીપડાનો શિકાર બની જતાં ગાય પણ ભાંભરડા નાખતી નજરે ચડી હતી અને આ પરિવારમાં પણ શોકમગ્ન બની ગયો હતો. ભાઈ આ ગામ ખિસ્ત્રી, મારું નામ છે રાઈશીભાઈ સના સાંચિયા અને આ ગામમાં અમે અહીં રહીએ છીએ નદીની કાંઠે, અને મારા ગાયને વાછડો છે અને અમે 12 વાગ્યા સુધી તો જાગ્યા હતા જ. 2 વાગ્યા પછી જ દીપડો આવ્યો અને વાછડાની ફાળી ખાધો અને વાછડો મરી ગયો છે. આવો તો ગામમાં ગઈ રાતે એવા 2 કેસ થયા, એક આગલી રાતે થયો, અને આ ફરસ ખાતો કોઈ ધ્યાન દેતો નથી. આવો અઠવાડિયાથી વારંવાર આવો જ રંજાડ થાય છે. અમારો વરસદીનો વાછડો છે, મારી ગાય બાંભરે છે, અને અમને તો કોઈ અમે લાલસા પીધો છે, દોવા દેવામાં નથી. તો તમારી શું માંગણી છે? અમારી માંગણી એ છે કે દીપડાનું કંઈક પણ કાર્યવાહી કરે ફોરેસ્ટ ખાતું. અને આ બીજદાનનો વાછડો છે, આ વાછડો અમને પાછો સંભાળવાની વાત હતી અને અમને 15,000 રૂપિયા દેવાની જરૂરી ને કીધી હતી ડૉક્ટરે, કે તમને 15,000 દઈશ ને વાછડો લઈ જાય, હાચવજો. અમે દીકરાથી હારા વાછડાને હાચવો, 2 આસર વાછડાના, 2 આસર અમારા. આ ખિસ્ત્રી ગામ છે, વસરાજ ગૌશાળા અમારો ટ્રસ્ટ છે. મારું નામ અરશી હરદાસ ખિસ્તરિયા. અમે હેન્ડલિંગ કરીએ છીએ અને સંચાલન કરીએ છીએ, અને આ બધી ગાયો નિરાધાર છે, રેઢિયાર છે, એનો કોઈ વારસી કરતું નથી. અમે ગામજનો અને અમે કરીએ, અને વારંવાર અમારે દીપડાને આ ફરિયાદ છે. અને ખિસ્ત્રી ગામના ગૌશાળાની બાજુમાં 200 ફૂટ જ એક વાછડાનું મારણ કર્યું અને એક નજીકની વાડીએ એક પાડાનું મારણ કર્યું, અને આ દીપડાનો બંદોબસ્ત ફોરેસ્ટ ખાતું ગમે એમ કરીને કરે. અને અહીં સુવિધા અમારે ગૌશાળામાં ટોટલિંગ છે, સીસીટીવી કેમેરા, પંખાની ગરમી થાય ગાયોને તો ઘાસચારાની બધી સુવિધા ચાલુ જ છે, પાણી માટે અને પાણી માટે બધી સુવિધા ચાલુ છે. અવેડા બધું રાબેતા મુજબ જ ચાલે છે. તમારે ગીર ને ઓલા જ ખરી? હા, ગીર નો અમે એક ધણખોટ હમણાં લઈ આવ્યા અને એક 2 ગાયો ગીર ગાય છે. એટલે આ ખાલી તમે સેવા માટે? સેવા માટે જ. અરે તમે ફોરેસ્ટ ખાતાની જાણ કરી? હા, હમણાં આવ્યા હતા ફોરેસ્ટ ખાતા, મારા 2 ભાઈઓ જોઈ ગયા, સીસીટીવી કેમેરામાં જોયું, પણ અંદર ગૌશાળા ને અંદર દીપડો નહોતો આવ્યો, બારોબારથી વયો ગયો. અને અહીં બાજુમાં એક વાછડો માર્યો 200 ફૂટ દૂર. જો ગૌશાળામાં આવ્યો હતો તો આમાં નુકસાની કરત અમારી ગાયોને. તો ખિસ્ત્રી ગામે આવેલ વછરાત ગૌશાળાના સંચાલક અરશીભાઈ ખિસ્તરિયાના જણાવ્યા મુજબ આગલી રાત્રે પણ દીપડાએ ખિસ્ત્રી ગામની સીમ વિસ્તારમાં 2 પશુના મારણ કર્યા છે અને આ વિસ્તારમાં દીપડોનો આતંક હોવાથી ખેડૂતો પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જેથી વન વિભાગ આ દીપડાઓને પાંજરામાં પૂરી દૂર જંગલમાં લઈ જઈ છોડવામાં આવે તેવી માંગ કરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.